કેવીક શિક્ષા મેળવી છે એ બધા એને અત્યારે એ બધા કેવા છે પેલા જ્યારે શિષ્ય બન્યા હતા દ્રોણાચાર્યના ત્યારે કેવા હતા અને હવે કેવા રહ્યા એમ હવે કેટલાક બદલાણા છે કે એવી રીતના સાચી વાત છે તો પછી દ્રોણાચાર્ય એવી રીતના પત્ર લખીને મોકલે છે કે તમારા દીકરા મારા શિષ્યજી છે એની જે કાંઈ આ શું કહેવાય શિક્ષા છે એ બધી બધી હમણાં પૂરી થવા આવી છે જો તમારી ઈચ્છા હોય તો હું તમને બતાવું કે છોકરા હું શીખા છે એમ તો પછી ન્યા તરત એવી રીતના કૃપાચાર્ય સાથે વાત કરીને ભીષ્મ સાથે વાત કરીને રાજા ધ્રિધરાશો એવી રીતના એક પત્ર પાછો મોકલે છે કે જેવી તમારી ઈચ્છા દ્રોણ તમે જેમ કહેતા હોય એવું થાય તમે ખાલી એવી રીતના બતાવી દો કે આપણે કઈ રીતે છોકરાઓનું આપણે આ બધું કી બધી જોશું એની શિક્ષા જે થઈ એનું પ્રદર્શન આપણે જોશું તમે જેમ બતાવો એમ હમ તો આપણે એવી રીતે એને પૂરેપૂરી રીતે જોઈ ને બધે કે જે હસ્તિનાપુરમાં બધે હોય જે નોર્મલ પબ્લિક હોય ને રાજ્યસભા હોય ને રાજા હોય ને બધા મંત્રીઓ એ બધે કે બધા જોઈ શકે એના માટે હરખું એકદમ આખું એક રંગભવન બનાવવાની વાત કરે છે રંગભવન એટલે શું રંગભવન એટલે શું જેમાં રણભવન કેમ હોય એવી રીતે રંગભવન બનાવવાનું કરે છે કે ત્યાં રમતમાં ને રમતમાં રણ જેવી સ્થુતિ સ્થિતિ અગર તમારે બનાવી હોય ને તો તમે બનાવી શકો ને અલગ અલગ રીતના આપણે શું કહેવાય અસ્ત્ર શસ્ત્ર જે કાંઈ ટ્રેનિંગ લીધેલી હોય ને છોકરાઓએ બધી ટ્રેનિંગ બતાવી દઈએ એના માટેનું એક ભવન તૈયાર કરવામાં આવે કે ઉપર બધા બેઠા હોય ઈમ્પોર્ટન્ટ લોકો ઉપર રાજા ને એ બધા કે બધા ને આજુબાજુ બધી જગ્યાએ એવી રીતે પ્રજા બેઠી હોય હમ તો હવે એવું થાય છે કે રાજા ધૃતરાષ્ટ્ર એવી રીતના આમ બેઠા હોય ને ખાલી પ્રેમથી સાંભળતા હોય એમ એની બાજુમાં વિદુર ભીષ્મ બે રાણીઓ સાચી વાત છે રાણી કુંતી મહારાણી કુંતી હજી મહારાણી છે ભાઈ દવે મહારાજા પાંડુ જે હતા રાજા જ હતા મેન વાત છે છે જેનું રાજ્ય રાખેલું ધૃતરાષ્ટ્રે મહારાણી કુંતી અને રાણી ગાંધારી તો ગાંધારી એવી રીતે કીએ છે આપણા જેટલા પુત્ર છે યુધિષ્ઠિર ને દુર્યોધન ને પેલા યુધિષ્ઠિર નું નામ લીએ છે દુર્યોધન ને ભલે ગમે એટલો પ્રેમ કરતા હોય આ બે એના મા બાપ પણ યુધિષ્ઠિરને એવો જ પ્રેમ કરે છે હમ તો વાત એ છે કે આવી રીતના રંગભવનનું તો તૈયારી થાય ને પછી ન્યા દ્રોણાચાર્ય આવે એ ઉપર બધા બેઠા હોય ને એની વચ્ચે ગાંધારી એમ કહે છે કે છોકરા એટલા મોટા થઈ ગયા આપણને ઓળખશે આપણે એને ઓળખી શકશું એમ એના તો આંખ ઉપર પટ્ટી બાંધેલી છે ને એવી રીતે તો કુંતી એમ કહે છે કે એકદી પૂરતી હું તમારી આંખો બની જાઉં તો ગાંધારી કહે કે નહીં તું તો મારી આખી જિંદગી માટે મારી આંખો છો કે તું બતાવીશ ને એના ઉપર મને એટલો વિશ્વાસ જ છે કે મારી જ આંખો મને બતાવે છે ને એવી રીતે કહે ને ત્યાં એવી રીતના ઘોષણા થાય છે કે દ્રોણાચાર્ય આવે છે હમ એટલે દ્રોણાચાર્ય આવે એનો પુત્ર એના રથ ઉપર ભેગા જ બેઠા હોય સાચી વાત છે અશ્વથામાં અને દ્રોણાચાર્યને ને જુઓ ને તો સફેદ વાળ સફેદ વસ્ત્ર સફેદ ધોતી સાચી વાત છે બધું સફેદમાં એને જે ઓલું પહેરેલું હોય ને જે શું કહેવાય આર્મર ને શું આમાં શું એને તીર રાખવા માટે નહી નહી તીર રાખવા માટે નહીં હવે તીર લાગે નહીં ને એના માટે કેતા હોય ને એ કવચ કવચ જો હિમાલય કીધું કાકા દીકરી તનવી અહીંયા બેઠી છે ભેગી એને કીધું તો કવચ એવી રીતના શું કહેવાય પહેરેલું હોય સફેદ કલરનું ને એ બધું સફેદ 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 પહેરેલું હોય ને ને એમાં પછી દેખાતા હોય એકદમ જ જોરદાર દેખાતા હોય ને પછી એવી રીતના આવે ને બધાયને અવાજ આવે ને એવી રીતના એમ વાત કરે છે કે રાજન હું તમને આજે મારા એકસો ને પાંચ શિષ્યો પરાક્રમ બતાવવાનો છું એમની શિક્ષા બતાવવાનો છું કે જે મેં આપેલી છે અને મેં જે તમારા રાજકુમારોને બનાવ્યા છે જેવા એનું આજે આકલન થવાનું છે હું અમુક વસ્તુઓ એમના પાસેથી કરાવીશ પણ તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવજો એમ હવે દ્રોણાચાર્યએ કેવી કેવી પરીક્ષાઓ લીધી હતી રાજકુમારોની એ તો આપણે જોઈએ જ લીધું છે સાચી વાત છે જો એ વિડીયો ના જોયું હોય તો જોઈ લેજો ભાઈ દેવે ઓકે તો ટૂંકમાં થાય છે કેવી રીતના કે આવી રીતના ઈ નામ લે છે કે જ્યેષ્ઠ કૌરવ પાંડુ પુત્ર યુધિષ્ઠિર એમ તો પછી એવી રીતના યુધિષ્ઠિર આવે છે યુધિષ્ઠિરના મોઢા ઉપર એવો તેજ ધર્મરાજ નો દીકરો એમ પોતે ધર્મરાજ બનશે આગળ જઈને આપણે એડવાન્સમાં બોલી ગયા બાકી જોઈ લેશું આગળ જઈને તો ટૂંકમાં એવી રીતે એના ઉપર મોઢામાં એવો તેજ એટલે કુંતી જોઈને એવી રીતના પ્રફુલ્લિત થઈ જાય ને કે નહીં યુધિષ્ઠિર જેવું મહારાજ પાંડુ એ માગ્યા હતા એવો જ દીકરો મેળો છે એમ સાચી વાત છે બધી જગ્યાએ યશસ્વી થાય એવો પછી અલગ અલગ પછી આવે દુર્યોધન આવે ભીમ આવે સાચી વાત છે દુર્યોધનનું નામ આવે ને એટલે તરત એવી રીતે ધૃતરાષ્ટ્ર ખાલી એની અવાજ સાંભળવા હાટુથી આવી રીતના પોતાના સિંહાસનને પકડી રાખે એવી રીતે સાચી વાત છે કે મારા દીકરાની અવાજ હું સાંભળીશ કેટલા સમય પછી સાંભળીશ એમ સાચી વાત છે પુત્ર મોહ ઘણો તો ટૂંકમાં પછી એ આવે છે એ પછી ભીમ આવે છે ભીમને તમે જુઓ તો બાકી બધા એકદમ નીચા લાગવા માંડે ભીમનું શરીર એવું એમ સાચી વાત છે તો એક એક કરીને પછી અર્જુન આવે છે નકુલ સહદેવ બીજા બધાય દુશાસન ને બીજા બધા કે બધા જે વિકર્ણ સુવર્ણ એવી રીતના ખબર નહીં કેટલાય જાજા એ નવાણું ભાઈઓ બીજા આવે અને દુર્યોધનના તો ટૂંકમાં એવી રીતના બધા કે બધા આવી જાય છે ને પછી ગુરુ દ્રોણ એમ કહે છે એક એક કરીને પોતાનું તમે ઇન્ટ્રોડક્શન આપો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન પરિચય પરિચય આપો તમારો હમ આપણે ગુજરાતી થોડીક પેદલ છે પણ સાચવી લઈ છે તો ટૂંકમાં એવી રીતના અહીંયા કહે છે સાચી વાત છે કે તમે પોતપોતાનું પરિચય આપો તો પછી હવે જે તમે જુઓ તો યુધિષ્ઠિર એવી રીતના એમ કહે પોતાના કુલની વાત કરે શરૂઆતથી કુલની વાત કરે સાચી વાત છે જે આપણે અમુક વિડીયોમાં મૂકેલું જ છે એટલે તમે જોઈ શકો છો એટલે ટૂંકમાં છે સૃષ્ટિ બની હોય ને ત્યારથી જ કે કેવી રીતના બ્રહ્મ કેવી રીતના ચંદ્રવંશ કેવી રીતના અને ચંદ્રવંશમાં કેવી રીતના રાજા પુરુ રાજા કુરુ રાજા શાંતનું રાજા પાંડુ ને પછી ધૃતરાષ્ટ્ર કેવી રીતના સોરી ધ્રુતરાષ્ટ્ર હું પછી યુધિષ્ઠિર કેવી રીતના આવે છે ને કેવી રીતના એને ગુરુ મળ્યા છે ને ગુરુ મળવાની હાથે એની અંદર કેટલો ફેરફાર પડ્યો છે ને એટલે ટૂંકમાં અડધો ગ્રંથ બંધાઈ જાય ને તમારે એકાદો એટલું બોલી નાખે છે હમ પછી જ્યારે દુર્યોધનને બોલાવવામાં આવે દુર્યોધને એવી રીતના જ વાત કરે એને મોટો એવી રીતના જ કરેલો હતો કે ઈ રાજકુંવર એમ તો પછી એની એ વાતચીત કરવાની રીત હોય રજવાડા જેવી હોય જોઈએ ને એમ તો એ એવી રીતે કીએ છે કે હું આ વંશનો હું જ્યેષ્ઠ કૌરવનો મોટામાં મોટો દીકરો એમ એવી રીતે વાત કરે છે કેમ કેમ કે હતા કંઈ વાંધો નહીં એમાં એમ ધરિત રાષ્ટ્ર પાંડુ કરતા મોટી ઉંમરના હતા એમ તો એને એવી રીતના બધા કે બધા એમ આખી પ્રજા એવી રીતના જોઈએ કે આપણે એકસો પાંચ રાજકુમારો છે એમ આથી વાત છે આવડા મોટા મોટાને એવા પરાક્રમી દેખાય એવા એકદમ દિવ્ય દેખાય એકે એક કોરબોય એમ હવે એવું થાય છે કે એક એક કરીને બધા પોતપોતાનું પરાક્રમ બતાવે છે ભાલા લઈને ને ગદા લઈને ને પછી ધનુષ બાણ લઈને બધા યુધિષ્ઠિર યુધિષ્ઠિરને બધું આવડે છે ભીમને બધું આવડે છે આપણે દુર્યોધનને બધું આવડે છે દુશાસનને અર્જુનને નકુલ સહદેવ અને નવાણું બીજા અઠાણું બીજા એમ એ બધાને બિચારો નંબર આપીને જ વાત કરેલી છે મહાભારતમાં તો ટૂંકમાં વાત એ હાલે છે કે આવી રીતના બધા બધાનું પરાક્રમ દેખાડવામાં આવે છે ને એમાં હાલો આપણે બાકી બધું તો આપણે કહી શકીએ કે એકસો ચાર ભાઈઓને એવી રીતના કહેવામાં આવે છે કે તમે એક કામ કરો

એટલે ટૂંકમાં એવું જ થાય નહીં કેવું એ બે ને પેલાથી એકાબીજાથી ઓલાએ ઝેર આપી દીધો હતો દુર્યોધને સાચી વાત છે ભીમને ને પાછો દુર્યોધનને એવું કે આને ઝેર આપ્યો દસ હજાર હાથીનો બળ લઈને આવ્યો એટલે એને એ પાછી એમાં તકલીફ એમ બોયલા જ છો ને આ એ તમે તે નહીં જોયું હોય કુશકુમાર મારા ભાઈનું નામ છે એટલે ટૂંકમાં એવું થાય કે કેવું કે એ જે આખું પ્રસંગ હતું એના લીધે આ બધે કે બધા છે ને બહુ જ વધારે શું કહેવાય એકાબીજા થોડુંક તકલીફ તો બાધવાન ચાલુ કરે બાંધવાન ચાલુ તો આપણે કામ કરીએ ત્યાં આપણે જગ્યા બનાવી નાખીએ બે ની વચ્ચે તો આ બાજુ અશ્વત્થામાં સાચી વાત છે ને આ બાજુ કદાચ કૃપાચાર્ય કદાચ વિદુર આપણને ખબર નથી એટલે એવી રીતના નોખા પાડી દે છે તો અશ્વથામાં એકલા તમે જેટલા અલગ અલગ વર્ઝન વાંચો ને મહાર મહાભારતના એમાં અલગ અલગ વાંચવા મળે તો વાત એ છે કે આ બે નોખા પાડવામાં આવે છે માંડ માંડ હમ હવે કેવું થાય કે તમે જુઓ ને પછી દ્રોણાચાર્ય બોલાવે નકુલ સહદેવને એ બધાને કે તલવારથી ને એવી રીતના કેવી રીતના એ ચલાવે છે એમ તલવાર તલવાર ચલાવવામાં નકુલ સહદેવને બીજું કોઈ ના પહોંચી શકે એવું જોરદાર એમ સાચી વાત છે બે દેખાય એવા દિવ્ય એમ એને જોવો ને તો તમને એમ લાગે કે આ કોક શું કહેવાય ઇન્દ્રદેવની સભામાંથી આવેલા કોક દેવ છે એટલા દિવ્ય દેખાતા હોય હવે કેવું થાય એના પછી કે તમે જોવો ને તો અર્જુનને છેક છેલ્લે સુધી રાખેલું હોય દ્રોણાચાર્ય જેમ આપણે ઓલી વાત કરી ને પરીક્ષાની વાત કેમ કરી હતી કે છેલ્લે એકદમ બોલાવે છે અર્જુનને કેમ એને ખબર જ છે કે આપણે હું કેવાય એકદમ બેસ્ટ હોય ને છેલ્લે અર્જુન ને બોલાવે અર્જુન આવો એમ તો અર્જુન પોતાનું ઇન્ટ્રોડક્શન દેવાનું હોય ને તો હા મતલબ પરિચય આપવાનું હોય ને તો પછી દ્રોણાચાર્ય એવી રીતના પૂછે છે કે પરિચય આપો એમ તો પછી ધૃતરાષ્ટ્ર એવી રીતના સાંભળે કે હું બોલશે એમ મારા પાંડુનો દીકરો ને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બહુ સાંભળ્યું મેં આનું એમ સાચી વાત છે તો પછી એ ન્યા જઈને તરત એમ કહી દે છે હું દ્રોણ શિષ્ય અર્જુન તમને નમો નારાયણ કરું છું એમ સમજાઈ ગયું નમો નારાયણ તો નહીં પણ એના એનામાં બોલતા હોય એમ તમને પ્રણામ કરું છું કે એ તો ટૂંકમાં એવી રીતના એમ કહે ને તો પછી ધૃતરાષ્ટ્રને એમ લાગે અરે આને કુલના વિશે જ કાંઈ વાત જ ના કરી તો પછી હવે ધૃતરાષ્ટ્ર ન્યાથી પૂછાવે છે પૂછે છે એવી રીતના પુત્ર બીજી તમારી જે ઓળખાણ છે એ તો આપો કે એક શિષ્ય માટે એના ગુરુ સિવાય કોઈ ઓળખાણ ના હોય તો ધ્રોણાચાર્યની છાતી આમ ફૂલી જાય એકદમ જ આ મારો હાચો શિષ્ય એમ હું આની પાસેથી જ ગુરુ હરખી માગીશ એમ એને યાદ હે ધ્રુપ દાતે હું કરવાનું છે એ સાચી વાત છે એવી રીતના પછી દ્રોણાચાર્યને એમ કહે છે કે આ મારો શ્રેષ્ઠ શિષ્ય છે બધી સભામાં બધાની વચ્ચે એવી રીતના કહી દે છે મારો શ્રેષ્ઠ શિષ્ય છે અમુક ને એ નથી ગમતું પણ કઈ વાંધો નહીં આગળ આવીને આવશે બધું કે બધું તો પછી કેવું થાય કે જ્યારે એને કહેવામાં આવે ને તો અર્જુન પેલા તો એવા વિચિત્ર વિચિત્ર બનાવેલા હોય વસ્તુઓ એવી સાચી વાત જેમ આપણે કેમ પેલા વાત કરી હતી કે પક્ષી એવી રીતના ખોટું પક્ષી બિહાડી દીધું હોય એમ કીધું હોય કે આને મારવાનું છે તો અર્જુનને કેમ ખાલી આંખ દેખાતી હોય ને તરત મારી દે છે એવી જ રીતે અલગ અલગ વસ્તુઓ બનાવેલી હોય હમ કંઈક હરતા ફરતા એવા વ્હીલ જેવા કંઈક શેપ હોય ને તમારે એમાં જ મારવાનું એક જ જગ્યાએ મારવાનું ને અર્જુન અર્ધે તો જોયા વિના મારી દે છે એવું એકદમ એનું પરાક્રમ પછી દિવ્યાસ્ત્ર આવે અગ્નેયાસ્ત્રને વરુણાસ્ત્રને વરુણાસ્ત્ર તો આપણને ખબર જ છે કે પાણી ભરવા જતો તો એ પોતે વરુણાસ્ત્ર વાપરીને ભર લેતો કે એને ગુરુ દ્રોણનું કાંઈ રહી ના જાય એમ વિદ્યા એટલે દ્રોણ પાસે દેવા જેવું જેટલું હતું ને બધું અર્જિત કરી લીધું તું આ છે અર્જુને ને અર્જુન એક પછી એક દિવ્યાસ્ત્ર ચલાવે છે હાચી વાત છે જુઓ ને તો અગ્ને અસ્ત્ર વાપરે એટલે ક્યાંય અગ્નિ ઉત્પન્ન કરી નાખે વરુણાસ્ત્ર વાપરે ને તો એને પાછી બુઝાવી દે ને આંધી આવી જાય ને ધરતીકંપ આવી જાય ને એમ હાજી વાત છે આમ તમે જુઓ તો અલગ અલગ જાતના એવા દિવ્યાસ્ત્ર વાપરે અને એમ પછી પોતાની એમ છાતી ઠોકીને એવી રીતના દ્રોણાચાર્ય કહે કે હું અત્યારે કહું છું ભરદ્વાજ મુનિનો પુત્ર એવી રીતના દ્રોણ કહું છું પરશુરામ શિષ્ય કે આ છોકરો જે છે એ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે મારો શિષ્ય અર્જુન એમ એટલા ગર્વથી કહી દે છે ત્યારે એક અવાજ આવે છે નથી એમ કરીને ને એમ કરીને ન્યા એક એવી રીતે એક જણ આવે છે એકદમ તેજવાન જણ એકદમ આવે ને કવચ કુંડલ ધારી હોય એવી રીતના બેભાન થઈ જાય છે એની હામે જોઈ બેભાન થઈ જાય તરત જ સમજાય કેમ બેભાન આપણે પેલા વાત કરી હતી કુંતી વિશે કે કુંતી એક પુત્ર થયું તું સૂર્ય થી કે જેને કવચ અને કુંડલ જન્મથી હતા અને એને એનું ત્યાગ કરવું પડ્યું હતું સાચી વાત છે તો કુંતી વર્તી જાય છે વર્તી જ જાય ને એવો સૂર્ય જેવો તેજ બીજા કેમાં હોય ને પાછું કવચ કુંડલ કવચ ને કુંડલ બે એવા એમ એ તો તરત ઓળખાઈ જાય એમ તો એ વસ્તુના લીધે કેવું થાય કે કુંતી તરત જ એમ બેભાન થઈ જાય તો ગાંધારીને કંઈક થવા માંડે તો એ બે કે બે ને પછી લઈ જવામાં આવે એમ તો કેવું થાય છે કે હવે એના લીધે છે ને ત્યાં જે કાંઈ થાય ને એ ધૃતરાષ્ટ્રને થોડાક સમય માટે ના સંભળાય પણ પછી શું થાય કે ત્યાં એવી રીતે એમ પૂછવામાં આવે છે કૃપાચાર્ય એવી રીતના પૂછે છે તમે દેખાવ તો વીર છો પણ આ અમારા રાજ્યની વાત છે તો પછી તમે આમાં ના વાત કરી શકો એમ તમે અહીંયા આવવાનું નિમંત્રણ આપેલું હતું કૃપાચાર્ય કુલગુરુ કુલનું ધ્યાન રાખવાનું છે એને એટલે તો એવી રીતે કહે છે કે ના નિમંત્રણ નહોતું પણ જ્યારે એમ કોઈ કહી દઈએ કે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે હું એક ધનુર્ધર છું તો અગર સર્વશ્રેષ્ઠ કીધો છે ને તો પછી મારા માટે એ એક જાતની શું કહેવાય આક્રમણ કહેવાય ને શું કહેવાય ને મારા માટે એક જાતનું ઇન્વિટેશન જ છે એવી રીતના એમંત્રણ આમંત્રણ જ છે કે હું બતાવું કે આ સર્વશ્રેષ્ઠ નથી હું એનાથી શ્રેષ્ઠ છું એમ તો એમ પૂછવામાં આવે કોણ છો તમે એમ એવી રીતે અર્જુન એવી રીતના પૂછે છે અર્જુન નહીં સોરી દ્રોણાચાર્ય એવી રીતના પૂછે છે કે કોણ છો તમે એમ તો ન્યા એ બોલવાનું થોડુંક ઓછું થઈ જાય અચકાઈ જાય થોડાક એમ વીર અચકાઈ જાય છે કર્ણ જ છે એસેન્શિયલી તો વાત એ હાલે છે કે એવી રીતના ત્યાં ન્યા બધે કે બધા જ્યારે પૂછવા માંડે ને ત્યાં એવી રીતે એમ કહે છે હું રાધેય કર્ણ મહારાજના સેવામાં અધિરત કરીને એક સૂત સેવા કરે છે એમનો દીકરો તો પછી બધી જગ્યાએથી પાંડવોની બધે કે બધાય એવી રીતે જ કહેવા મંડે આવા સૂતપુત્રની પુત્રની હાથે થોડી કઈ અર્જુન હાથે યુદ્ધ કરાવાય કઈ સૂતપુત્ર પુત્ર છો ક્ષત્રિય નથી એવી રીતે જ રહ્યો જાતિ પ્રમાણે રહ્યો આમ કંઈ આવા ના કરવાના હોય એમ સમજાય ગયું બધાય એનો મજાક ઉડાવે તો એ દુર્યોધન દેખાય હવે જો બધી જગ્યાએ બધા ખોટા ના હોય અમુક અમુક સાચું હોય અમુક ખોટું હોય છે બાકી બધા એવા લોકો કે જે ધર્મને હતા એ જાતિ પ્રથાને લીધે આવી રીતના એક વીર દેખાય છે વીર એનું એનું શરીર એવું દેખાય શું એનો હાવભાવ એનું જે શું એક્ઝેક્ટલી બધું એવું દેખાતું હોય કે એવો મોટો વીર છે પણ એની જાતિના હિસાબે એને એવી રીતે કહી દેવું કે નહીં આ રાજકુમારોની સામે તમે કાંઈ નથી તો પછી ન્યાન એવી રીતે દુર્યોધન ઉભો થઈને એમ કહે છે અંગ દેશનો રાજા કર્ણ થાય એવી રીતના કહી દઈએ કે દુર્યોધન પાસે તો અંગ દેશનો રાજ નો ના હોય ને કેમકે ઈ તો હવે રાજકુમાર હતો તો ઈ કેમ રાજા બનાવી શકે ન્યાન એમ ઘણા એવી રીતના પૂછે છે તો ચાલો આપણે એના વિશે વાત કરી લઈએ થોડીક અંગ દેશ વિશે સ્ટોરી એમ તો અંગ દેશ છે ને તમે જુઓ ને તો બિહાર ને બંગાળ બંગાળની આજુબાજુનો એક એરિયા હતું એમ મતલબ નોર્ધન બિહાર હમણાં ઝારખંડ નોર્ધન બિહાર આખું ને વેસ્ટ બેંગોલ ઈ બાજુ તમે જુઓ ને તો ન્યા ઈ રાજ્ય હતું ને એની બાજુમાં જે રાજ્ય હતું ને એ હતું મગધ હમ મગધમાં એક રાજા હતા જરાસંધ આગળ મહાભારતમાં એ આવશે અને ઘણી ઘણી કમેન્ટ એવી રીતના આવેલી છે કે આપણે કાનાની સ્ટોરી બોલીએ કૃષ્ણની તો એની આપણે સ્ટોરી બોલશું ભલે ને તો ટૂંકમાં વાત એ છે કે જરાસંધને એવી રીતના દેખાય કે અંગ દેશનો રાજા હમણાં લાંબા સમય નથી જીવવાનો તો નીય ચઢાઈ કરી દઈએ છે વારંવાર સાચી વાત છે ને કેવું થાય કે અંગ દેશ છે ને પછી રાજા વિહીન જ રહી જાય રાજા એને ના હોય સાચી વાત છે તો પછી અન ઓફિશિયલી મગધ જ આનું છે ઉપર છે તો કેવું થાય કે જો તમારે રાજા બનવું હોય ને તો પરાક્રમ સિવાય ના બની શકો સમજાય ગયું કારણ કે જ્યારે તમે અંગ દેશના રાજા બનાવવાનું કરો કોઈને તો એને ન્યા જઈને જરાસન સાથે યુદ્ધ કરવું પડે અંગ દેશને સ્ટ્રોંગ બનાવવું પડે આખું ચારેકોરથી કોરથી એવી રીતના ને કોઈ આવીને યુદ્ધ કરવા ના આવી જાય ચડાઈ ના કરે કોઈ એમ એવી રીતના કરવું પડે તો જય દુર્યોધન એમ કહે છે ને કે હું કર્ણને અંગ દેશનો રાજા બનાવું છું ને હું એનો રાજ્યાભિષેક કરાવીશ એમ તી એક રાજકુમારની રીતે એના રાજપુરોહિત વાપરીને ન્યા એને તરત રાજલક કરાવી દે છે કે એ દેશનો રાજા એને જીતી લઈએ ને એટલે ન્યાનો જ રાજા એમ સાચી વાત છે તો આ થોડીક એની બેક સ્ટોરી કેમ કે મને ખબર છે ઘણા એવી રીતના વાત કરતા જ ભાઈ ઓનલાઈન અમે જય ડિસ્કશન્સ કરતા ફેસબુક ઉપર ને એના ઉપર વર્ષો પહેલાં હતો હું ભણતો વાત છે કે દુર્યોધન પાસે અંગ દેશનો રાજ કેવી રીતના હોય તો તો પછી રાજા જરૂર શું હતી એવું નહોતું આ કન્ફ્યુઝન થોડુંક રહી જાય ઘણા એમ કે રાજા વિનાનું હતું એ તો એના ઉપર જે વ્યક્તિ નામ લઈ લઈએ ને એ રાજા બની શકતો હતો પણ એને પછી હામું મગજ હાથે યુદ્ધ કરવું પડતું કે જે બહુ પરાક્રમી વ્યક્તિ હોય ને એ જ બની શકે ને આપણે આગળ જઈને કર્ણનું જોવું એટલે શું થાય કે જ્યારે એ થઈ જાય ને સાચી વાત તો એ યજ્ઞ થઈ જાય એવી રીતના અને એવી રીતના પેરાવી દે છે મુગટ પેરાવી દે છે દુર્યોધન એવી રીતે કર્ણને ને પછી એમ કીએ છે કે અંગરાજ કર્ણને ને કે બધા બધા આપો એમ તો હવે આમાં એવું છે કે દુર્યોધન ગમે કરે ને ભીમને એનું ઊંધું કરવું પડે ક્યાં તો ભીમ કરે ને એનું દુર્યોધન કરવું પડે સાચી વાત છે તો ભીમ એવી રીતે કીએ સુદ તમે માથે અગર આઈ પહેરાવો ને મુગટે પહેરાવો ને એ જ રહેવાનો છે સાચી વાત છે ને તમે આ આવી રીતના બનાવી નાખો રાજા એનાથી કંઈ ફેર નથી પડવાનું કોઈ દી કોઈ યજ્ઞનો હવી હોય ને મતલબ જેને યજ્ઞ જેને હામે કરતા હોય ને જેને આપણે પુણ્ય દેતા હોય ને યજ્ઞનો જે આપણે મુગટ પહેરાવતા હોય ને એ યજ્ઞથી હોય ને રાજતિલક કરાવીને એવી રીતે એ રાજાને પહોંચતું હોય એ પુણ્ય તો ટૂંકમાં વાતી હાલે છે કે તમે કોઈ કૂતરાને એમ કંઈ રસ્તામાંથી હાલતો હોય ને એને ઉપાડીને કંઈ એમ નથી ને યજ્ઞનું આ દઈ દેવાતું એમ એવી રીતે ભીમ કહી દે છે શબ્દો આવા ખરાબ તો પછી કર્ણ એમ કહે છે એક કામ કરો તમે અત્યાર સુધીમાં મને જોયો છે મારા શબ્દોને સાંભળ્યું છે એક કામ કરો હું તમને પરાક્રમ બતાવું મારું અર્જુને જે જે કર્યું હતું એક્ઝેક્ટ એ જ વસ્તુ કરીને બતાવી દે છે પછી અગ્નિઅાસ્ત્ર હોય કે વરુણાસ્ત્ર હોય કે ગમે એ હોય દરેક વસ્ત્રુ વસ્તુ એમ છેક બ્રહ્માસ્ત્ર સુધી બતાવી દે છે કે મારી પાસે બ્રહ્માસ્ત્રની વિદ્યાય છે એમ જે અર્જુને બતાવી હતી આપણે જરા કેતા ભૂલાઈ ગયું હોય છે સોરી ફોર ધેટ એટલે ટૂંકમાં ન્યા એવી રીતના પોચી જાય છે બ્રહ્માસ્ત્ર સુધી કે મને બ્રહ્માસ્ત્ર સુધી જ્ઞાન છે હવે બોલો સર્વશ્રેષ્ઠ ધનુર્ધર કોણ તો પછી એને એવી રીતના ભીષ્મ છાંત કરી દે છે ન્યા કે આ રંગભૂમિ છે રણભૂમિ નથી અમારા એકસો ને પાંચ પુત્રો જે કુરુવંશના છે એના માટેની છે તમારે યુદ્ધ લડવું હોય અંગરાજ તો પછી યુદ્ધની જેમ કરજો અહીંયા અમારા ઘરની વાત છે તમે અમારા મહેમાનની જેમ છો તો તમને નમો નારાયણ પણ અગર એની શાંતિને તમે ભંગ કરવાની વિચાર કરશો તો હું ગંગાપુત્ર ભીષ્મ જ્યેષ્ઠ કુરુ છું ને મારું કામ છે કે હું આ બધાનું ધ્યાન રાખું હવે ભીષ્મનું માન બધા કરે ગુરુ ભાઈ કેવાય કર્ણના પછી એનોય ધ્યાન રાખવું પડે એટલે કર્ણ પછી એવી રીતના નીકળી જાય છે એના એવી રીતના વાત કરે છે કે મને અંગ દેશનો રાજા બનાવી દીધો છે મને એક ભાઈ જેવો મિત્ર મળી ગયો છે દુર્યોધનમાં પછી એવી રીતના એના મા બાપ પેલા તો રાજી થાય પછી ખબર પડે કે અંગ દેશમાં આવી રીતના રાજા બનવું પડશે તો એ બધી બધી ટેન્શન એને આવી જાય એ કે કાંઈ વાંધો નહીં હું કરી લઈશ એમ એવો વીર હતો એ હમ હવે વાત એ હાલે છે કે કેવું થાય કે આગળ જે કાંઈ થવાનું છે પ્રસંગ આખું એના લીધે દેખાશે કે કયા શિષ્યએ કેટલું ગ્રહણ કર્યું છે ગુરુ દ્રોણ દ્રોણાચાર્યની કેટલી શિક્ષા ગ્રહણ કરેલી છે તો એ વિડીયો તમે જોઈ લેજો જ્યારે આપણે મૂકશું ત્યારે કેમકે આ બહુ વધારે લાંબો પ્રસંગ છે તો ખોટો ખોટો વિડીયો લાંબો કરવો ને એમ ઓકે તો જો તમને અગર આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી દેજો અને કમેન્ટ કરીને કહેજો જો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય અથવા તમને એવું લાગે કે તમારે કોઈ અલગ રીતે સાંભળેલું છે જોયેલું છે વાંચેલું છે વોટએવર હા અમુક મહાભારતમાં એમ કહે છે કે ગુરુ દ્રોણે જેવી રીતના શિષ્ય શિષ્ય બનાવી લીધો હોય કર્ણને ને એના પછી એ જાય છે કે ભગવાન પરશુરામ પાસે જઈને શિષ શિક્ષા લઈએ છે એટલે અલગ અલગ વર્ઝનમાં મહાભારતનું અલગ અલગ આવૃત્તિ આવતી હોય ને અલગ અલગ રીતે બોલતા હોય પણ ટૂંકમાં મેં જ્યાં વાંચ્યું હતું એવું આવી રીતના હતું જ મેં કીધું હું એવી રીતના બોલીશ એમ ભલે ને તો એ મને કમેન્ટ કરજો તો તમને એવું લાગે કે તમે અલગ રીતે સાંભળેલું હોય અથવા તમને એવું લાગે કે તમારે કંઈક અલગ જ સાંભળવું છે ખાલી મહાભારત નહીં એમ ઘણા એવી રીતના કમેન્ટ કરેલી છે અને આપણે આગળ એવા વિડીયો બનાવતા રહેશું ઓકે અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને બે લાઇકન દબાવી દેજો ઓકે અને શેર હા જો કોઈ એવા લોકો હોય કે જેને આવી રીતે સ્ટોરી સાંભળવાની મજા આવતી હોય એમાં એવું છે ના તો એનિમેશનમાં ના તો મ્યુઝિકમાં ના તો પછી જ્યારે કથા હાલતી હોય ને એમાં ભજન કીર્તન હાલતા હોય એમાં ઘણાને એમાં ઇન્ટરેસ્ટ ના હોય સાચી વાત છે ઘણાને એટલું જ હિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ ના હોય એને શું હોય કે ખાલી હું બેસિક સ્ટોરી સાંભળીશ મજા કરીશ બસ તો એવા લોકો અગર તમને એવું લાગે કે તમને ખબર છે તો એને તમે મોકલી દેજો ઓકે આપણે કાંઈ બધાને નથી મોકલવાનું સ્પેમિંગ નથી કરવાનું પણ તમને એવું લાગે કે કોઈને ઇન્ટરેસ્ટ હશે તો એમને મોકલી દેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ઓમ નારાયણ